नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स ना बीए ना वीडियो लेक्चर ની અંદર આપ સર્વનો હાર્દિક સ્વાગત કરું છું। આપણે ચેપ્ટર નંબર 2 છે એ જોઈએ છીએ। ચેપ્ટર 2 નું નામ છે સંચાલનના સિદ્ધાંતો। આગળના વિડિયો લેક્ચર ની અંદર જેમ જોયું એમ સંચાલનના સિદ્ધાંતો એ કોઈ નિયમો નથી, પણ એક એવી માર્ગદર્શિકા છે જેનો ઉપયોગ કરી અને સંચાલક છે એ સંચાલક એનો ઉપયોગ કરી અને એના જે પણ કઈ કામ છે જેનું કામ સંચાલનનું છે એનો ઉપયોગ એમાંથી કરી શકે। આ સંચાલનના જે સિદ્ધાંતો છે એનું મહત્વ છે એ આપણે અહીં જોવાનું છે। આજના ટોપિકની અંદર સંચાલનના સિદ્ધાંતો છે એનું મહત્વ છે જોઈએ છે કે ભાઈ સંચાલનના સિદ્ધાંતો ની જરૂરિયાત શું કામ ઔદ્યોગિક એકમોની અંદર રહે, બરોબર એની વિચારધારાઓ છે એ જોવાની છે, બરોબર। આજના વિડિયો લેક્ચર ની અંદર આપણે શરૂઆત કરીએ છીએ મહત્વની, કે ભાઈ સંચાલનના જે સિદ્ધાંતો છે એનું મહત્વ શું, તો કે સંચાલનના સિદ્ધાંતો એ સંચાલકીય વર્તણૂકને દીર્ઘદ્રષ્ટિ પૂરી પાડે છે। આ શબ્દ આવ્યો દીર્ઘદ્રષ્ટિ, શું કરે છે સંચાલનના સિદ્ધાંતો શું કરે છે, તો કે સંચાલનના સિદ્ધાંતો છે એ સંચાલકીય એટલે કે જે સંચાલકીય જે કામ છે વર્તણૂક છે, કેમ કે કોઈ પણ વ્યક્તિ છે મેનેજમેન્ટ કરતો હોય તો એના વર્તનની અંદર એ વસ્તુ હોય, એનો પહેરવેશ એ પ્રકારનો હોય, એનું વર્તન એ પ્રકારનું હોય, તો એ જે સંચાલકીય વર્તણૂક છે એને દીર્ઘદ્રષ્ટિ છે પૂરી પાડશે। દીર્ઘદ્રષ્ટિ એટલે શું, તો કે એ આગળનું વિચારી શકે, દીર્ઘ એટલે આગળનું, બરોબર દીર્ઘદ્રષ્ટિ છે પૂરી પાડે છે। એટલા માટે સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ રહેલું છે, તેમજ સંચાલનના કાર્ય છે એને ખૂબ જ પ્રભાવિત કરે છે। સંચાલનના કાર્યો હોય, સંચાલકે શું શું કરવાનું હોય એ બધી વસ્તુ આપણને ખ્યાલ છે કે ભાઈ સંચાલકે તમામે તમામ પ્રકારનું મેનેજમેન્ટ આખી કંપનીનું એ સંચાલકે કરવાનું હોય, તો સંચાલનનું જે કાર્ય છે એને પ્રભાવિત કરવા માટે પણ આ સંચાલનના સિદ્ધાંતો એ જરૂરી છે। કોઈ પણ વ્યક્તિ માટે આ વસ્તુ મહત્વની છે, સંચાલકો ધ્યેય સિદ્ધિ માટે એનો ઉપયોગ કરે છે। આ સંચાલનના સિદ્ધાંતો જે છે, સંચાલનના સિદ્ધાંતો એ સંચાલકો શું કામ ઉપયોગ કરે, તો કે પોતાની ધ્યેય સિદ્ધિ માટે એનો ઉપયોગ કરે છે। હવે ધ્યેય સિદ્ધિ એટલે શું, તો કે સંચાલકને એક ટાર્ગેટ આપ્યો હોય, કોઈ પણ માલિક છે એને મેનેજમેન્ટ કરનાર વ્યક્તિ હોય, મેનેજિંગ ડાયરેક્ટર હોય, જનરલ મેનેજર હોય અથવા તો મેનેજર હોય, એને ટાર્ગેટ હોય કે ભાઈ આપણી કંપનીને આપણે અહીંયા સુધી લઈ જવાની છે, તો એ ધ્યેય આપ્યો છે, તો એ ધ્યેયને સિદ્ધ કરવા માટે સંચાલનના સિદ્ધાંતો છે એ જરૂરી છે, બરોબર। હવે શું જોવાનું છે, તો કે આ સંચાલનના સિદ્ધાંતોના મહત્વ શું કામ વધી જાય, કંપનીની અંદર સંચાલનના સિદ્ધાંતો છે એ શું કામ વધી જાય, તો સૌથી પહેલો એનો મુદ્દો આવ્યો છે એ છે સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો થાય। કુલ 6 મહત્વ છે સંચાલનના સિદ્ધાંતો પૂછાય 5 માર્કની અંદર, તો આ 6 મહત્વ છે તમારે લખવા પડે, બરોબર 5 માર્કનો પ્રશ્ન છે પૂછાઈ શકે કે ભાઈ સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ સમજાવો, તો મહત્વ શું કામ છે એ વસ્તુ લખવાની પહેલા અને પછી એના 6 મુદ્દા છે તમારે લખવાના થાય। મેં ખાલી મુદ્દાઓ લખ્યા છે સમજાવવા માટે, તમારી બુક્સ ની અંદર વિસ્તૃત માહિતી છે એની આપવામાં આવી છે, એક એક વસ્તુ હું સમજાવું છું સમજો। સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો કરવા માટે સંચાલનના સિદ્ધાંતો જરૂરી છે। હવે સંચાલકીય કાર્યક્ષમતા એટલે શું, તો કે કોઈ પણ વ્યક્તિ, ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ એમબીએ કરી લીધું, બરોબર, તો એમબીએ કરી લેવાથી એનામાં સંચાલકીય ગુણો આવતા નથી, એ વ્યવહારિક છે। જેમ જેમ તમને અનુભવ થતો જશે એમ તમારા અંદરથી સંચાલકીય કાર્યક્ષમતા છે વધતી જશે। તો સંચાલનના જે સિદ્ધાંતો છે એ પણ જરૂરી છે, તો કે ભાઈ તમારી સંચાલકીય કાર્યક્ષમતા, કેમ કે તમારે માણસોને સાચવવાના છે, મેં પહેલા કીધું કે માણસની વર્તણૂક છે કેવી હશે અલગ અલગ હશે, બધા સરખા વર્તન વાળા હશે નહીં, તો તમારી સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો કરવા માટે તમારી પાસે સંચાલનના સિદ્ધાંતો એટલે કે માર્ગદર્શિકા સ્વરૂપે સંચાલનના સિદ્ધાંતો ભણેલા હોવા જોઈએ, આ પહેલી વસ્તુ। બીજું મહત્વ, તો કે સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને અસરકારક વહીવટ, સંચાલનના સિદ્ધાંતો શું કામ જરૂરી છે, તો કે ભાઈ સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ, અહીંયા શબ્દ આવ્યો ઇષ્ટતમ ઉપયોગ। હવે ઇષ્ટતમ ઉપયોગ એટલે શું, તો શુદ્ધ ગુજરાતીમાં જો મારે સમજવું હોય
કે ભાઈ ઇષ્ટતમ એટલે શું? તો કે ભાઈ ઓછા ખર્ચે વધુ નફો, ખર્ચો ઓછો થાય કંપનીને અને કંપનીને નફો વધુ થાય, આને ઇષ્ટતમ ઉપયોગ કર્યો કહેવાય. ગુજરાતીમાં સમજાવું છું તો સમજવા જેવા, કેમ કે શુદ્ધ ગુજરાતીમાં લખ્યું છે ઇષ્ટતમ ઉપયોગ. તો ઇષ્ટતમ ઉપયોગનો અર્થ શું થાય? તો કે ભાઈ ઓછા ખર્ચે વધુ નફો. કેમ કે તમારી પાસે માણસો છે એ લિમિટેડ હશે, કામદારો છે એ માની લો કે કંપનીમાં 500 ની જરૂરિયાત છે તો તમે 450 જ રાખ્યા છે. તમારી પાસે જે યંત્રો છે એનું પણ એક પ્રકારે એની લિમિટેશન છે, યંત્રો પણ તમારી પાસે ઓછા હશે, માણસો પણ ઓછા હશે. તો એનો મતલબ એવો થયો કે તમારી પાસે અત્યારે જે હાલમાં છે સંસાધનો, તમારી પાસે જે છે એનો ઇષ્ટતમ ઉપયોગ થાય, એટલે કે વધારે ને વધારે. આ એનો સમજણ યાદ રાખવાનું, વધારે માં વધારે ઉપયોગ કેમ થાય એ વસ્તુ વિચારવાની સાથે સાથે અસરકારક વહીવટ જે તમે કરો છો, કેમ કે સંચાલકો એ બધા જ પ્રકારના વહીવટો કરવાના હોય, નિર્ણયો લેવાના હોય, તો આ વહીવટની અંદર તમે અસરકારક રીતે વહીવટ કરી શકો એટલા માટે પણ સંચાલનના સિદ્ધાંતો જરૂરી છે, એટલા માટે એનું મહત્વ છે. બરોબર, ત્યાર પછી કીધું છે ત્રીજો મુદ્દો, વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો લેવાની અંદર મદદરૂપ થાય. હવે વૈજ્ઞાનિક એટલે શું? તો મેં પહેલા કીધું કે વૈજ્ઞાનિકના વિજ્ઞાનના સિદ્ધાંતો હોય, પણ એ કેવા સિદ્ધાંતો હોય? જડ સિદ્ધાંતો હોય. વિજ્ઞાન જે છે શુદ્ધ વિજ્ઞાન જેને કહેવાય, શુદ્ધ વિજ્ઞાનના જડ નિયમો હોય. પણ આપણે કયું વિજ્ઞાન ભણીએ છીએ? સંચાલનનું વિજ્ઞાન. તો સંચાલનનું વિજ્ઞાન હંમેશા કેવું હોય છે? પરિવર્તનશીલ હોય છે, એ જડ નથી, પરિવર્તનશીલ છે. જેવી જેવા પ્રકારની સિચ્યુએશન, જેવા પ્રકારનું જેને કહી શકાય કે વાતાવરણ, એ પ્રમાણે એના સિદ્ધાંતોને શું કરવા પડે? બદલાવવા પડે, અલગ અલગ બદલાવવા પડે. તો સંચાલન જે છે, સંચાલનના સિદ્ધાંતો એ તમને વૈજ્ઞાનિક અને તાર્કિક. તાર્કિક એટલે શું? કે જે જગ્યાએ આપણે મગજથી નિર્ણયો લેવાના, કેમ કે સંચાલકે ક્યાં પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું, ક્યાંથી વધારે કંપનીને નફો થાય છે, આવું વિચારવાનું હોય તો એના માટે તાર્કિક વિચારો કરવા પડે. તો તાર્કિક નિર્ણયો જે તમે લ્યો છો એની અંદર પણ સંચાલનના સિદ્ધાંતો છે, મહત્વ એનું રહેલું છે. સંચાલનના સિદ્ધાંતો ત્યાં પણ જરૂરી છે. ત્યાર પછી શું કીધું છે? તો કે બદલતા જતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે પણ સંચાલનના સિદ્ધાંતો જરૂરી છે. હવે બદલતા જતા ધંધાકીય પર્યાવરણ એટલે શું? આ શબ્દ એવો પર્યાવરણ, આપણે સામાન્ય અર્થમાં પર્યાવરણ એટલે વાતાવરણ, પણ કેનું વાતાવરણ? તો કે ધંધાકીય વાતાવરણ. ધંધાકીય વાતાવરણ છે સતત બદલાતું રહે, લોકો છે સતત બદલતા રહે છે. તો એવા સમયે તમે અહીંયા જે સિદ્ધાંતો આવ્યા છે સિદ્ધાંતો પકડી રાખશો કે ભાઈ આ પ્રમાણે મને બુક્સે કીધું છે કે આ પ્રમાણે ચાલવાનું, તો તમારી કોઈ પણ પ્રકારની વેલ્યુ રહેશે નહીં, તમારું સંચાલનનું કોઈ મહત્વ રહેશે નહીં. પણ તમારે બદલતા ધંધાકીય પર્યાવરણને પહોંચી વળવા માટે હંમેશા પરિવર્તનશીલ રહેવાનું, સમયાંતરે એમાં પરિવર્તન કરવાનું. એટલા માટે બદલતા જતા ધંધાકીય પર્યાવરણ છે એને પહોંચી વળવા માટે પણ સંચાલનના સિદ્ધાંતો છે તમને મદદરૂપ થશે. ત્યાર પછી તો કે સામાજિક જવાબદારી અદા કરવા માટે, કંપની છે માત્ર નફો કમાવવા માટે અથવા તો નફો કરવા માટે કંપની નથી, પણ કંપનીનું જે કામ છે એ સમાજ પ્રત્યે પણ છે. કેમ કે કેન્દ્ર સ્થાને સમાજ છે. તમારી પાસે કરોડો રૂપિયાની, અબજો રૂપિયાની ઇન્ડસ્ટ્રીઝ છે, તમે કોઈ સારું એવું પ્રોડક્ટ ઉત્પાદન પણ કરો છો, પણ સામેની સાઈડમાં એ તમારી પ્રોડક્ટ ખરીદવા વાળો સમાજ નથી, તો તમારી પ્રોડક્ટની કોઈ વેલ્યુ રહેશે નહીં. એટલે સમાજ છે તો ધંધો છે. સમાજની અંદર દરેક જ્ઞાતિ આવે, દરેક ક્ષેત્ર આવે, એમાં કોઈ કોઈ પણ પ્રકારનું એવું ના હોય કે ભાઈ આ જ ક્ષેત્ર, આ જ જ્ઞાતિ. સમાજ એટલે બધા જ લોકો, પૃથ્વી ઉપરના તમામ લોકો. સમાજની જવાબદારી છે એ કંપનીએ અદા કરવા માટે પણ સંચાલનના સિદ્ધાંતો મદદરૂપ થશે. તમે આજના સમયની અંદર જુઓ ઘણી બધી એવી કંપનીઓ છે જે પર્યાવરણને લગતા કાર્યો કરે છે, એને અંડરમાં નથી આવતું પણ એ લોકો કરે છે. ઘણા એવા લોકો છે જે સર્વરોગ નિદાન કેમ્પ યોજે છે, જે લોકો ગરીબ લોકો છે એ સારી સારી હોસ્પિટલોની અંદર જે નિદાન ન કરાવી શકે, રોગ છે પણ પૈસા ન હોવાના કારણે સારી હોસ્પિટલમાં જઈ શકતા નથી, તો એવા લોકો છે એના માટે એ લોકો શું કરે છે?
सर्व रोग निदान कैंप नु आयोजन करे के फ्री ऑफ चार्ज मा लोको आवी अने एनु जे पण काई काम छे करावी शके ब्लड डोनेशन कैंप नु आयोजन करे छे तो आवी आवी जे छे ए सामाजिक जवाबदारीओ छे वृक्षोनु वावेतर करे छे वृक्षो ઉછેરે છે શું કામ તો કે ઇન્ડસ્ટ્રી માંથી ધુમાડો નીકળતો હોય તો વાતાવરણ ખરાબ થયું તો આજુબાજુના લોકોને તકલીફ પડે પણ જો આજુબાજુમાં ઝાડ વાવેલા હોય વૃક્ષો વાવેલા હોય તો એટલું પર્યાવરણને નુકસાન ઓછું થાય છે તો આપણી સામાજિક જવાબદારીઓ છે કે સમાજ માટે કંપનીએ કંઈક કરવું જોઈએ એ અદા કરવા માટેના જે પણ કાંઈ એના સિદ્ધાંતો છે એ સંચાલનના સિદ્ધાંતો તમને મદદરૂપ થશે તો સામાજિક જવાબદારી છે એ પણ આજના સમયની અંદર દરેક કંપનીએ દરેક ઔદ્યોગિક એકમે ઉપાડવી જોઈએ છઠ્ઠું અને જે છેલ્લું કામ જે છે મહત્વ આપ્યું છે એ છે સંશોધન તાલીમ અને વિકાસ માટે પણ સંચાલનના સિદ્ધાંતો ઉપયોગી છે કેમ કે ઇન્ડસ્ટ્રીએ નવા નવા સંશોધનો કરવા પડે એકની એક વસ્તુ છે એ લોકોને ન ભાવે કેમ કે આજનો ગ્રાહક છે કેવો છે તો કે એને કંઈક નવું જોઈએ છે નવીનતમ જોઈએ બીજી વસ્તુ તો કે સસ્તું પણ જોઈએ સારું જોઈએ છે સસ્તું પણ જોઈએ છે તો નવા નવા સંશોધનો કરવા જોઈએ તાલીમ એટલે કે શિક્ષણ આપવું જોઈએ ટ્રેનિંગ તાલીમ એટલે ટ્રેનિંગ ટ્રેનિંગ એટલે એક પ્રકારનું શિક્ષણ બરાબર શિક્ષણ અને વિકાસ માટે કંપનીના વિકાસ માટે પણ સંચાલનના સિદ્ધાંતો છે એનું મહત્વ રહેલું છે તો જ્યારે પણ પાંચ માર્કની અંદર પૂછાય કે સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ તો આ છ એ છ મુદ્દાથી લખવાના છે અને છ એ છ મુદ્દાની અંદર એનું ડિસ્ક્રિપ્શન પણ તમારે લખવું પડે બરાબર પાંચ માર્કનો આ પ્રશ્ન છે ત્યાર પછીનો નવો મુદ્દો જે છે બરાબર એક મુદ્દો પૂરો થયો અહીંયા સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ હવે સંચાલનની વિચારધારાઓ આ નવો મુદ્દો છે સંચાલનની વિચારધારાઓ વિચારધારાઓ એટલે શું તો કે કેવા કેવા પ્રકારના વિચારો સંચાલન શાસ્ત્રીઓને આવ્યા કેમ કે આમાં તો જો વ્યક્તિ પર છે માથું પડ્યું એટલે વિચારો દરેકના કેવા થઈ ગયા અલગ અલગ વિચારો કેવા થઈ જશે અલગ અલગ થઈ જશે એટલે સંચાલન શાસ્ત્રીઓ પણ ઘણા બધા આવ્યા આમાં તમારે નામ આવે છે ફ્રેડરિક ટેલર ને પ્રોફેસર ઉર્વિક ને ઘણા બધા પ્રકારના સંચાલન શાસ્ત્રીઓ આવ્યા પહેલા ચેપ્ટરમાં પણ આવ્યા બીજા ચેપ્ટરની અંદર પણ નામ આવ્યા હજી આગળ પણ નામ આવશે ઘણા રિપીટ પણ થશે તો એ સંચાલન શાસ્ત્રીઓએ દરેક દરેક પરિસ્થિતિમાં કંઈક અલગ અલગ વાત કરી તો એની જે વિચારધારાઓ છે એમાંથી જે સારી સારી વિચારની બાબતો છે એ અહીંયા ઉતારવામાં આવી છે તમારા પુસ્તકની અંદર વિચારધારાઓ જે આપવામાં આવી છે આપણે ખાલી અત્યારે પ્રસ્તાવના જોઈએ છીએ સંચાલનની વિચારધારાઓ પછી આપણે છે હવે પછીના વિડિયો લેક્ચરની અંદર છે કે આપણી સંચાલનની વિચારધારાઓ કેવા કેવા પ્રકારની છે એના વિશેની માહિતી મેળવશું પણ વિચારધારા એટલે શું તો કે જે વ્યક્તિ કેવું વિચારે છે કોણે કેવું વિચાર્યું કોના વિશે તો કે સંચાલન વિશે એટલા માટે એને શું કહેવામાં આવે છે સંચાલનની વિચારધારા કહેવામાં આવે છે જો પહેલો મુદ્દો કીધો સંચાલન ક્ષેત્રે થયેલા વિવિધ સંશોધનો અભ્યાસો અને પરિણામના આધારે સંચાલનની વિચારધારાઓનો વિકાસ થયો છે જો ત્રણ મહત્વના મુદ્દા યાદ રાખવાના કોઈ પણ વસ્તુ પહેલા શું થાય એમાં સંશોધન થાય પહેલા સંશોધન થાય સંશોધન થયા પછી એમાં શું થાય અભ્યાસ થાય અને અભ્યાસના અંતે મને શું મળે તો કે પરિણામ મળે બરાબર આ ત્રણ બાબતો લખવી જ પડે સંચાલનની વિચારધારાઓની અંદર સંચાલન ક્ષેત્રે જે સંશોધનો થયા છે સંશોધનો પછી એનો અભ્યાસ થયો છે અને અભ્યાસ પછી પરિણામ સ્વરૂપે તમને પુસ્તકની અંદર આપ્યું છે એમનેમ નથી આપી દીધું તમને જે પુસ્તકમાં આપવામાં આવ્યું છે એમનેમ નથી એ અભ્યાસના અંતે જે તારણ આવ્યું છે પરિણામ સ્વરૂપે તમને પુસ્તકની અંદર આ બધી વિચારધારાઓ આપવામાં આવી છે બરાબર ત્યાર પછી સમય અનુસાર દરેક વિચારધારો એના વિશિષ્ટ દ્રષ્ટિબિંદુની રજૂઆત કરે આમાં જે જે તમારે વિચારધારાઓ ભણવાની છે બરાબર કુલ તમારે અત્યારે જે કહી શકાય કે બે ત્રણ ને ચાર વિચારધારાઓથી ભણવાની હવે પછીના વિડિયો લેક્ચરની અંદર આપણે ચારે ચાર વિચારધારાઓ પ્રશિષ્ટ વિચારધારાઓ નવપ્રશિષ્ટ વિચારધારાઓ આધુનિક વિચારધારાઓ આવી ચાર પ્રકારની વિચારધારાઓથી આપણે ભણવાની છે તો એના દ્રષ્ટિબિંદુ શું કેવા છે વિશિષ્ટ અને અલગ અલગ દરેક કંઈક અલગ અલગ વિચારધારાઓ રજૂ થાય બરાબર
ત્યાર પછી આ વિચારધારાઓમાં પણ અલગ અલગ સંચાલક શાસ્ત્રીઓએ અલગ અલગ મત આપી અને જુદા જુદા સિદ્ધાંતો આપ્યા છે. આ વિચારધારાઓ ચારે ચાર વિચારધારાઓ તમારી જે છે એ ચારે ચાર વિચારધારાઓની અંદર અલગ અલગ સંચાલન શાસ્ત્રી સંચાલન શાસ્ત્રીઓ ઘણા બધા છે. ફેડરિક ટેલર છે, પ્રોફેસર ઉર્વિક છે, બરાબર ટેલર છે, આવા ઘણા બધા પ્રકારના સંચાલન શાસ્ત્રીઓએ જે કીધું છે સંચાલનની વિચારધારાઓ વિશે એવા અલગ અલગ પ્રકારના પોતાના મંતવ્યો એના અલગ અલગ પ્રકારના મત છે એ આપી અને જુદા જુદા સિદ્ધાંતો છે એ આપવામાં આવ્યા છે. તેથી સંચાલનની વિચારધારાઓને વિચારધારાઓ અથવા તો અભિગમો આ બે વસ્તુ છે એના નામથી પણ ઓળખવામાં આવે છે. આ સંચાલનની વિચારધારાઓ છે એને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે તો કે વિચારધારાઓ અથવા તો અભિગમો એમાંથી પણ એને ઓળખવામાં આવે છે. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સંચાલનના સિદ્ધાંતો કુલ છ એનું મહત્વ કુલ છ મહત્વ છે એ પણ સાથે સાથે નવો ટોપિક આજે આપણે શરૂ કરી દીધો જેનું નામ છે સંચાલનની વિચારધારાઓ. સંચાલનની વિચારધારાઓ કેટલી છે? ચાર વિચારધારાઓ છે. જો સૌથી પહેલા આવેલા પ્રશિષ્ટ વિચારધારા, બીજી વિચારધારા નવ પ્રશિષ્ટ વિચારધારા, ત્યાર પછી ત્રીજી વર્તન આધારિત વિચારધારા અને ચોથી જે વિચારધારા છે એ કઈ છે? આધુનિક વિચારધારા. આ ચારે ચાર વિચારધારાઓ વિશે હવે પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે એની ચર્ચા કરીશું. પણ અત્યારે તમારે યાદ શું રાખવાનું છે? સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ, એના છ મુદ્દા પાંચ માર્કમાં પૂછાઈ શકે અને સંચાલનની વિચારધારાઓ એ પણ પાંચ માર્કનો પ્રશ્ન છે અને એમાં ચાર વિચારધારાઓ તમારે યાદ રાખવાની છે. લખવું હોય તો લખી લેવાનું છે. પ્રશિષ્ટ, નવ પ્રશિષ્ટ, વર્તન સંબંધિત અને આધુનિક આ ચારે ચાર વિચારધારાઓ છે હવે પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે જોશું. અસ્તુ.